नमस्कार विद्यार्थी मित्रों, હું કૌશલ જોશી વાસુદેવ સ્કૂલની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાના છે ધોરણ 8 વિષય ગણિતમાં સ્વાધ્યાય 9.5 જેના અવયવના સૂત્રો આપણે શીખ્યા છે. તે સૂત્રોની મદદથી આપણે દાખલા કરવાના છે. તેમાં આપણે ચાર સૂત્રો શીખ્યા હતા. એમાં ત્રીજા નંબરનું સૂત્ર a² - b² = a + b, a - b. ચાલો જે મિત્રો સૂત્રની મદદથી આપણે દાખલા કરીશું. સૂત્ર શું કહેવા માંગે છે એને શીખીએ. a² - b² પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ હોય તો જોવાનું કોનો વર્ગ છે a નો, કોનો વર્ગ છે b નો. તો શું કરવાનું કે જે b નો વર્ગ હોય એ બે વચ્ચે એક વખત પ્લસ એક વખત માઈનસ, એક વખત પ્લસ એક વખત માઈનસ, a + b, a - b. ચાલો આ સૂત્રને ધ્યાનમાં રાખીને 51 નો વર્ગ માઈનસ 49 નો વર્ગ ક્યાં બે પદ નો વર્ગ છે તો 51 નો વર્ગ છે અને 49 નો વર્ગ છે. આ સૂત્ર પ્રમાણે બે ને વચ્ચે એક વખત પ્લસ એક વખત માઈનસ. ચાલો 51 અને 49 તો બે વચ્ચે એક વખત પ્લસ એક વખત માઈનસ. 51 પ્લસ 49, 51 માઈનસ 49. ચાલો બે વચ્ચે એક વખત પ્લસ કર્યો એક વખત માઇનસ કર્યો. ચાલો આગળ વધીએ. 51 પ્લસ 49 કરીશ તો કેટલા થશે? 51 પ્લસ 49 તો શું જવાબ આવે? 100. પછી 51 માઇનસ 49 કરો કેટલા થાય? 2. એટલે 100 અને 2 વચ્ચે કઈ નિશાની નથી, એક નિશાની નો એટલે કઈ નિશાની કરશું આપણે? ગુણાકાર. 100 ગુણ્યા 2 કેટલો જવાબ આવશે? 200. જો વિદ્યાર્થી મિત્રો માત્ર 3 સ્ટેપ નો દાખલો અને એ પણ આટલે સરળતાથી ક્યારે શક્ય બને? તો બે સૂત્રનો આપણે ઉપયોગ કરીએ ત્યારે. તમે વિચારો 51 નો વર્ગ માઈનસ 49 નો કરવો હોય તો તમે 51 ગુણ્યા 51 કરો એનો જવાબ મેળવો. પછી 49 નો વર્ગ 49 ગુણ્યા 49 કરો એનો જવાબ મેળવો. પછી આનો જે જવાબ આવ્યો એમાં 49 નો જે જવાબ આવે તેની બાદ બાકી કરો. એના કરતા આ વસ્તુ સરળ. તો એક વખત પાછો રિપીટ કરી સૂત્ર પ્રમાણે કે 2 નો વર્ગ છે તો 2 વચ્ચે એક વખત પ્લસ એક વખત માઇનસ. કોનો કોનો વર્ગ છે? 51 અને 49 નો. તો 2 વચ્ચે એક વખત પ્લસ કરી એક વખત માઇનસ કરી. 51 પ્લસ 49, 51 માઇનસ 49. 51 પ્લસ 49 કેટલા થશે? 100. 51 માઇનસ 49 કેટલા થશે? 2. 100 ગુણ્યા 2 કેટલા થાય? 200. રેડી થઈ ગયા મિત્રો? ચાલો આગળ. અહીંયા પણ એવું જ છે. 1.02 માઇનસ 0.98 કૌંસનો વર્ગ. તો ચાલો બે ની વચ્ચે એક વખત સરવાળો અને એક વખત બાદબાકી. બે વચ્ચે એક વખત સરવાળો એક વખત બાદબાકી. ચાલો 1.02 પ્લસ 0.98 કરીશ તો કેટલો જવાબ આવશે? આપણે રફમાં ગણતરી કરીએ. 1.02 પ્લસ 0.98, ચાલો નો સરવાળો 2 ને 8 10, વધી પેલી 1, 9 ને 10, વધી પેલી 1 ને 1 2, કેટલો જવાબ આવશે મિત્રો? 2. એ જ રીતે આની બાદબાકી કરશું. બાદબાકી કરીએ તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 0.04. કેટલો જવાબ આવે? 0.04. 1.02 માંથી 0.98 બાદ કરીશ અને 0.04. ચાલો 2 પોઈન્ટ દૂર કરો. 4 ના છેદમાં 100, 4 ના છેદમાં 100. ડાયરેક્ટ ગુણાકાર આવે, તમે ડાયરેક્ટ ગુણાકાર પણ કરી શકીએ. પણ ન આવડતો હોય તો પોઈન્ટ દૂર કરીને આપણે ગુણાકાર મેળવી શકીએ છીએ. ચાલો હવે ગુણાકાર 2 ગુણ્યા 4 8 છેદમાં 100, 8 ના છેદમાં 100 તો શું આવશે? 0.08. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 0.08. સેમ પ્રોસેસ અહીંયા 153 નો વર્ગ માઇનસ 147 નો વર્ગ. 153 નો વર્ગ પેલું અને 153 બીજો 147. ચાલો બે વચ્ચે એક વખત પ્લસ. 153 પ્લસ 147 એક વખત માઇનસ. 153 માઇનસ 147. ચાલો 153 વત્તા 147 કરીશ કેટલા થશે? 300. 153 માઇનસ 147 કરો, 153 માંથી 147 જાય તો કેટલા વધશે? 6. 300 ગુણ્યા 6
કેટલા થાય 5 6 18 અને પાછળ બે જીરો છે એટલે બે જીરો શું આવશે 1800 ચલો જેના પ્રાઈમ આગળ વધીએ કોણ કોણ છે 12.1 અને 7.9 તો બંને વચ્ચે એક વખત પ્લસ બંને વચ્ચે એક વખત માઈનસ ચાલો 12.1 પ્લસ 7.9 તો 12 ને 7 19 પોઈન્ટ પહેલા અહીં પોઈન્ટ પહેલા 12 પોઈન્ટ પહેલા 7 12 ને 7 19 19 ક્યાં 0.9 તો 19.9 એમાં પોઈન્ટ નો વધારો 19.9 માં 1 વધે એટલે 20 એ ન આવે તો આપણે જે બાય બાય કરવા કઈ રીતે સરવાળો કર્યો એ રીતે સરવાળો લઈ લઈને બાદબાકી આપણે કરી શકીએ ચાલો 12.1 માઈનસ 7.9 ચાલો આની બાદબાકી તમને બતાવો 12.1 માઈનસ 7.9 1 માંથી 9 જાય નહીં તો 10 કોલ આવી 1 અને 10 કોલ એટલે 11 થયા 11 માંથી 9 જાય એટલે કેટલા વધશે 2 પોઈન્ટ ની નીચે પોઈન્ટ હવે 1 માંથી 7 9 જાય તો 10 કોલ એટલે 11 થઈ જાય 11 માંથી 7 જાય કેટલા વધે 4 તો કેટલો જવાબ આવશે 4.2 કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 4.2 ચાલો 20 ગુણ્યા 4.2 ડાયરેક્ટ ગુણાકાર શીખવાડો તમને 4.2 ગુણ્યા 20 ચાલો પાછળ 0 છે 0 2 2 4 2 4 8 આ 0 છે 0 ની ગણતરી નહીં કરો તો ચાલશે કેટલા થશે પોઈન્ટ પછી એક આંકડો છે ને પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક આંકડો પછી આપણે 84 શું જવાબ આવશે 84 આનો જવાબ આવ્યો આપણે છેલ્લે 84 છે ફાઇનલ જવાબ આવે છે 84 રેડી થઈ ગયા મિત્રો ત્યાર સુધી તમને મદદ થી આપણે દાખલો ગણ્યો a1 b1 a b a b તો આ સૌ સરળ દાખલા છે તો કામ કરો છો આના જેવા બીજા બે દાખલા તમને પ્રેક્ટિસ માં આપું છું જે તમે પ્રેક્ટિસ માં કરજો બરાબર પ્રેક્ટિસ માટે પહેલો દાખલો છે -39 બીજો દાખલો છે 72 28 બરાબર 72 28 આ બંને દાખલા તમે કરજો સરળ દાખલા છે અને થઈ જશે આવતા લેક્ચરમાં આપણે મળશું એક નવા સૂત્રની મદદથી ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ